એમ કે તમારી જ્ઞાતિ કહે છે, તમારી જાતિ કહે છે, લગભગ તો 85% લગભગ બધાને ખ્યાલ આવી ગયો હશે અમારી બોલી, પણ 80-90% જેવું. હા, એટલું કહેવાય, પણ તોય ઘણાને કઈ ખ્યાલ ન હોય, પણ અમારા જે પહેરવેશ. રામ રામ ને સીતારામ બધાને, માતાજી હોવનું સારું કરે ને બધાને હજાનારવા રાખે, એ શુભેચ્છા આપું છું. તો તારે આપણે નાઈ થઈને હવે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ, ને ઘરનું કામે બધું થઈ ગયું છે, ને શિરામણ ને બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે તો મોડા મોડા નાઈ થઈને તૈયાર થયા, અને અમારે અંકિતાબેનને રજા છે, કેમ કે 10મા વાળાને બોર્ડની એક્ઝામ શરૂ છે, એટલે જ્યારે એને પેપર હોય ત્યારે અમારા અંકિતાબેનને રજા રહેશે. હવે જે દિવસે એમને રજા હશે ત્યારે અંકિતાબેન એને નિશાળે જવાનું થશે, એટલે અત્યારે તો એને રજા છે, એટલે બસ એ શિવાનીને રેડી કરતા હતા. હું તો નાઈ થઈને તૈયાર થઈ ગઈ ને આપણે તો હવે ફરજા બાજુ આવતા રહ્યા, અને આપણે સેન્ટિંગનું કામ જે મકાનનું કામ ચાલુ છે, મોટા ભાગનું ખણું ખરું હવે ધીમે ધીમે કમ્પ્લીટ થતું આવે છે, અને બસ હવે એ શિવાનીને રેડી કરે, અને પછી આપણે બપોરાની પણ તૈયારી કરવી પડશે, કેમ કે બધા કામ આવતા હોય, એટલે પછી ટાઈમેસર આપણે બપોરાની પણ તૈયારી કરવી પડે. અને શિવાની બેન પછી નાના હોય એટલે ઘડી બગડી રહે ન રહે, એમ તો અમે ઘરના કામમાં બા હોય હું હોય અને અંકિતાબેન છે એટલે, અને મોટા ભાઈની અને આજે લાડવા ખાવા જવાનું હતું હંસને એને, તો એ બધા લગ્નમાં આજે લાડવા ખાવા જશે, એટલે અમે બસ આટલા ઘરના છીએ, શિવાનીના પપ્પાને બધા એટલા ઘરે છીએ. જે આપણે નવો દૂધીનો વેલો થઈ ગયો છે ને, એમાં એવા સરસ મજાના દૂધિયા ઉતરવા મળ્યા છે. હજીનાનો એવો વેલો છે તો એ જો કેવા સરસ મજાના દૂધિયા ખૂણા ખૂણા ઉતરે છે. આ દૂધિયાને તો શાક કરવામાં લેવામાં ઉપયોગમાં આવે એમ છે, જે આ બે ખૂણા છે અને આપણે લઈ લઈશું, અને બાકી હવે આમાં ઝીણા ઝીણા જો થવા જ મળ્યા હશે, જોઈ કયા છે, કેમ કે પાણીને એવું પાવીએ એટલે દૂધિયા એમ કે ધીમે ધીમે ઉતરે, તો આપણે શાક બકાલાનું ઘરનું રડે. અને એ ગોળો મૂક્યો હતો ને તો સકરિયા બાપા હાટો થઈને લીધો હતો, એમાં કેળા કોટા હતા ને ફૂટી ગયા છે, એક કોટો જે અહીં ફૂટ્યો છે ને, એક તો આજો ઘણો મોટો થઈ ગયો છે, એટલે પાણી ને એવું તો આપણે પાયા રાખ્યું ને, હજી જો ભેજ તો છે જ, અને એક આ કોટો ફૂટી ગયો છે, એટલે સરસ મજાની આ કેળે આપણે કેવી થઈ ગઈ છે, અને ધીમે ધીમે કોટા ફૂટતા જશે. ભાઈ ભત્રીજી તૈયાર થઈ ગયા, આ તો માથોળાને ટાણું મળી ગયું લાગે છે, મોડા મોડા એટલે કહેતા. શિવાની બેનને પણ તૈયાર કરી દી થશે, શિવાની બેન એવું પાછું હુવાનું ટાણું થઈ જશે, પેલા તો બેને રામ રામ ને સીતારામ, રામ રામ ને સીતારામ. એ શિવાની તું કેદી બોલીશ રામ રામ ને સીતારામ, એ દીકા તું કેદી બોલશો રામ રામ ને સીતારામ, હે હા બોલવું છે રામ રામ ને સીતારામ. ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ સિરાઈન કમ્પ્લીટ થઈ ગયા છે, અને આજે પણ હવે આપણે રહેવાનું ને એવું બધું કામકાજ તો કાલનું જ કમ્પ્લીટ થઈ ગયું હતું, પણ આજે ખાલી એમાં જે ખાલા હોય એ અને જે દિવાલની બાજુમાં ઈટું મૂકવાની હોય કે સિમેન્ટના માલથી થોડું ઘણું એમ સાંધવાનું હોય એવું બધું કામકાજ હાલે છે. અને બાજુ અહીંયા શિવાનીને હિસકાવશે, શિવાની દીકરો હોઈ ગયો, આરામ કરશ કા બા, બાને હવે છે ને ડ્યુટી આપી દીધી છે હિસકો હાંકવાની, કાં બાને હવે નોકરી આપી દીધી, કાં બાને હવે હિસકાવાની. આપણે ઘણી તમારા બધાની બહુ કોમેન્ટો આવે છે, એટલે આપણે એક મસ્ત ફ્યુઝન વિડીયો બનાવવાનો છે, એટલે કે તમારા જે કઈ પ્રશ્ન હોય એ બધા કોમેન્ટો માં ભરી દો, પેલો પ્રશ્ન જે કઈ પ્રશ્ન હોય ને એ કોમેન્ટ થી ભરી દો અને લાઈક કરો, બરોબર. પ્લેટ માં જ નો હાલ્યો, ખાલી દિવાલ દિવાલ ઉપર જ હાલતો, હું પ્લેટ માં તો બીક લાગે, હું તો આવી રખડતા હોય, અને એમાં આઈન માથે સ્લેપ થવાનો, એમાં તો બીવાનું છે કે નહીં, ત્યારે કેટલું હોય.
બધું ટોટલિંગ લેવાનું કામકાજ થઈ ગયું છે. અને કોક જો આવા તે દી આપણે એક દી જોયા હતા આવા ખાલા હતા, એ પણ આવું પૂરા મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે. અને આમાં તો પછી દિવાલને અડીને પછી સિમેન્ટનો માલ ને બધું નાખવાનું હોય ને, એ હવે નાખીને હવે કમ્પ્લીટ થઈ ગયો. નાખવા મહિનાનું સવારે એ કામકાજ હાલે. મને છે તે કાજન પણ આમ ઉભી રહેવું એમ ન થાય, જીત લાગે છે તે કાજ છે ને બીજું કઈ નહીં. કેકા કઈ પડી ને તો આખો સ્લેબ નો વજન હશે, પડી નો દે પછી ન પડે તો જાની જાય ને. વજન કેટલો થાય આની ઉપર? લોખંડ આવે, સિમેન્ટ નો માલ આવે, એવું બધું આવે. નાનું મોટું કામકાજ હતું એ કેમ કે સાઈડ માં ધોકા મારવા માં નડે ને અવડા ડબલા વાસા ફિટ કરવામાં. આપડે એક કોમેન્ટ તો બહુ જ સાજી આવે છે. કઈ કોમેન્ટ આવે? ખ્યાલ ન હોય પણ અમારા જે પહેરવેશ છે, અમારી બોલી છે, અમારી રહેણી કેણી છે, એના ઉપરથી તો લગભગ ખ્યાલ આવી જ ગયો. નો આવ્યો હોય તો હવે આપણે કઈ કહી દઈએ. એટલે કાયમ વ્લોગ જોતા છે ને એને તો મોસ્ટ ઓફલી એમ કહેવાય કે આમ ખબર પડી જાય. પછી રેણી કેણી હોય ને બધાને આમ રહેતા હોય ને બોલી ઉપરથી જ ખબર પડી જાય. મને તો ખબર છે, તને ખબર છે કે નહીં મળ ગયું છે કઈ જ્ઞાતિ તારી? લે જ્ઞાતિ વિના જાણે કેમ ખબર ન હોય એમ કે છે. આપણે ખુદ ની જ્ઞાતિ તો ખબર જ હોય ને. એવું નહીં એટલે ક્યારેક આમાં કેવાય નાની વાત, આમ કેવાય નાની વાત પણ તો ખ્યાલ ન હોય. એ ન હોય મોટી વાત ની ખબર હોય પણ નાની નાની વસ્તુ ની ખબર ન હોય. એ વસ્તુ ને નજર અંદાજ હોય ખ્યાલ ન હોય એમ. આપણે છે ને અત્યારે તો હું કહી દઉં પણ પછી આપણે વંશ ને પૂછ્યું, વંશ ને ખ્યાલ છે કે કેમ? હા અત્યારે તો આપણે જણાવી દેવી આપણી જ્ઞાતિ છે હિન્દુ તળપદા કોળી. હા ખબર પડી કે બધાય બહુ કોમેન્ટો કરતા હતા પણ ક્યારેક એમ થાય બહુ જાજી કોમેન્ટો થઈ જાય ને ત્યારે પછી એમ થાય જવાબ દીધી. અને હા આજનો અવલોકન તમને બધાને ખ્યાલ છે કારણ પછીનો અવલોક આપણે ક્યુ એન નો આવવાનો છે. કોમેન્ટ થી કોમેન્ટ બોક્સ માં ભરી દો તમારે જે કઈ પ્રશ્ન હોય એ. બરોબર નાતી વિશે તો આપણે કહી દીધું અને તમે પછી હવે આના પછી વધારે જાણવા માંગતા હોય બધી અમારા વિશે તો તમે બધા કોમેન્ટ કરજો. તમારે બધા એમ ઘણા પ્રશ્ન મનમાં ગુંજતા છે એ કરો કોમેન્ટ. હા અને એમ પાસે ખેડૂત છે એટલે ઢોર માં લેવું બધું જો રાખ્યું છે બધું તબેલો તારો હારે જોઈ તો એમ. એટલે કહું છું આ બધી રેણી કેણી જોઈને આપણી આમ બધાને ખબર પડી જાય કે આ જ્ઞાતિ કહે છે એમ. એટલે અમુકને કદાચ ન ખબર હોય અને ઢોર માં લેવું તો બધા સામાન્ય બધા રાખતા જ હોય. એટલે તો હવે આપણે ઘરે આવતા રહેશી અને હવે આપણે અંકિતાબેન ને પૂછવી એ શિવાની બેન ને હિસકાવે છે. તો શિવાની બેન લગભગ ઉઠાતો નહીં હોય, હિસકો સરું સરું રાખે અંકિતાબેન. જો અંકિતાબેન આ તમને એક સવાલ કરવાનો છે. કેવો સવાલ હશે? કયો તો ઠીક સવાલ કરો પછી ખબર પડે. કરું ને સવાલ જવાબ આપશો ને બધા નો આપણે યુટ્યુબ ફેમિલી ને જવાબ દેવાનો છે. બધા કોમેન્ટ કરે છે ને એટલે આપણે અંકિતાબેન ને પૂછી જોઈએ. અમે તો જો કે તમને જવાબ આપી દીધો છે પણ અંકિતાબેન પાસે આપણે જાણવી. અંકિતાબેન આપણી જ્ઞાતિ કેવી છે? આપણી જ્ઞાતિ કેવી છે? કોળી. હાલો એટલું તો ખબર પડે કોળી છે એટલું તો ખબર પડે. અંકિતાબેન કોળી માં એવા પાછા પ્રકાર આવે અલગ અલગ આવે કે નહીં તો આપણે કેવા કોળી છે? હજુ કેવી બુદ્ધિ છે? નકર તમે જ ઉઠાડી દેશો. નકર હું જ ઉઠાડી દઈશ. બપોર વસાળ ખડી કરજો. કેરો તો પછી એને છે ને શિવાની નામ જાડવાની છે લઈ ગયા ને તો ઓટોમેટિક સાની રહી ગઈ. કઈ નઈ ખાલી જાડવાની છે લઈ ગયા ને પેલા ઘરે ઘરે હતી ને ઓસરી માં રખડાવવા ને ઘરમાં રખડાવવા તે રોવાનું શરૂ રાખે. પછી આમ પેપર નીચે ની બાજુ કુવાન કાંઠે ની બાજુ લઈ ગયા ને તો સાની રહી ગઈ શિવાની. આપડે વંશ ભાઈ તો શિવાની બેન ને ટંકોરી રમાડે કા? હા શિવાની. હા ટંકોરી વગાડે લે શિવાની બેન તો જ રમે. નકા તો શિવાની બેન રોવા માંડે. નઈ વંશ ગોળકુંડાળું થઈ જાય.
વાળું પાણી નું બધું તૈયાર થઈ ગયું છે, પણ તમારી વાટે હતા ને બસ શિવાની બધા રમાડતા હતા એટલે બે હજાર ના વાળું પાણી નું તૈયાર જ છે. પછી વાળું પાણી કરી લેજો ને શિવાની, શિવાની ને એકાદા રાખશે અને બીજા વાળું કરવા જશે ને એવું બધું કરશું. તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો, તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય. આપણે કેવી જ્ઞાતિ છે, આપણે કેવા છીએ, કેવી જ્ઞાતિ છે આપણી જ્ઞાતિ. નથી આપણે કેવા છીએ, નથી ખબર, નથી ખબર. આપડે ખરાબ છે, એમ જ કે.